नमस्कार मित्रों, भाविकनू बाल अभ्यारण्य नामनी मारी आ यूट्यूब चैनल में आप सर्वेनु हार्दिक स्वागत है। लॉकडाउन आ पीरियड की अंदर आपणे भाषाना व्याकरणनू ज्ञान लई रह्या छे। मारा प्राथमिक शाळाना विद्यार्थी मित्रों, माध्यमिक शाळाना विद्यार्थी मित्रों अने जे पण विद्यार्थीओ अथवा तो युवको मारी आ चेनलना जोई रह्या छे ए तमामने हूँ नम्र विनंती करूँ छूँ कि लॉकडाउन आ समयनो सदुपयोग करजो। मारी आ चेनल गमे तो तमे लाइक शेर अने सब्सक्राइब करजो। तमाम विद्यार्थी मित्रों सुधी आ चेनल ने पहोंचाड़जो, जेना कारणे आ लॉकडाउन समय सदुपयोग करी कम से कम आ विद्यार्थीओ ज्यारे लॉकडाउन खुले अने पोतानी शाळा में जाए त्यारे एमने आ व्याकरण ज्ञान छे एनो पायो बहु मजबूत होय। मित्रों, आर्टिकलनू आपणे ज्ञान मेळवी रह्या छीए। आ पहेला आपणे हिंदी व्याकरणनू प्रकरण जोई गया छीए एक बे, साथे साथे गुजराती व्याकरण पण आपणे चलावाना ज छीए। पण अंग्रेजी व्याकरण में प्रथम मैं आर्टिकल एटला माटे पसंद कर्यो मित्रों, कारण के प्राथमिक शाळाथी मांडी अने ज्यारे तमे ग्रेज्युएट थई अने बाह्य परीक्षानी तैयारी करशो त्यारे क्लास वननी परीक्षा में पण आर्टिकल पूछाय छे। अने मित्रों एटले ज आपणे आ आर्टिकलना एक बे त्रण एम लगभग पांच पार्ट सुधी आपने ज्ञान मळी रहे एवो प्रयत्न कर्यो छे। प्रथम बे ए अने एन જ્યારે આર્ટિકલ આપણે શીખ્યા અને એના પછી જ્યારે આપણે આર્ટિકલ ધ શીખવા માટે જઈ રહ્યા છીએ ત્યારે મિત્રો એ અહીંયા સમજવું ખૂબ જરૂરી છે કે તમામ નિયમો હજુ મેં આવરી લીધા નથી। હજુ આનો એક પાર્ટ બનાવવામાં આવશે, કદાચ બે પણ પાર્ટ બનાવવામાં આવશે અને આર્ટિકલને આપણે બહુ ગહેરાઈથી સમજવાનો પ્રયત્ન કરીશું। મિત્રો, આજે આપણે આર્ટિકલ ધ વિશે શોધવા માટે સમજવા માટે જઈ રહ્યા છીએ, બહુ ટાઈમ નથી લેતો। મિત્રો, અહીંયા આર્ટિકલ ધ શીખવા માટે સૌથી પહેલાં મેં ત્રણ વાક્યો લખ્યા છે, તમે એ વાક્યો ઉપર નજર નાખો। ધીસ ઇઝ અ કાઉ, ધ કાઉ ઇઝ વ્હાઇટ। ધીસ ઇઝ એન ઓરેન્જ, ધ ઓરેન્જ ઇઝ ગ્રીન। ધીસ ઇઝ અ ડોગ, ધ ડોગ ઇઝ બ્લેક। હવે ઉપરના વાક્યો ઉપર નજર નાખતા તમને એ સમજાશે કે ડાબી બાજુએ લખેલા વાક્યોમાં મેં અ કાઉ, એન ઓરેન્જ અને અ ડોગ લખ્યું છે અને તેની સામે જે ડાર્ક બ્લેક કલરથી લખ્યું છે તે ડાર્ક બ્લેક કલરથી લખેલા વાક્યોમાં ધ કાઉ, ધ ઓરેન્જ અને ધ ડોગ એવું લખ્યું છે। હવે આમ લખવા પાછળનું કારણ એ છે કે મિત્રો, જ્યારે કોઈપણ અનિશ્ચિત વસ્તુ, પ્રાણી કે પદાર્થના નામનો આપણે ઉલ્લેખ પહેલીવાર થાય અથવા તો કરીએ ત્યારે એક વચન નામની આગળ હંમેશા આપણે આર્ટિકલ એ અને એન મૂકીએ છીએ। પરંતુ તે જ પ્રાણી કે પદાર્થનું નામ આપણે જ્યારે ફરી વખત ઉલ્લેખ કરીએ છીએ ત્યારે તે પદાર્થ કે પ્રાણીની નિશ્ચિતતા બતાવવા તેની આગળ આર્ટિકલ ધ મુકાય છે। હવે મિત્રો, આને આપણે સામાન્ય રીતે એવું સમજી શકીએ કે ભાઈ ધીસ ઇઝ અ કાઉ એટલે આ ગાય છે અને ધ કાઉ ઇઝ વ્હાઇટ પણ કઈ સફેદ ગાય છે એ નિશ્ચિત બની જાય છે, એટલે ત્યાં આપણે આર્ટિકલ ધ વાપરીએ છીએ। અને એ જ રીતે ધીસ ઇઝ એન ઓરેન્જ, આ નારંગી છે। ધ ઓરેન્જ ઇઝ ગ્રીન પણ કઈ નારંગી, જે કાચી નારંગી છે એની જ વાત થાય છે, એટલે કાચી નારંગી એક નિશ્ચિત નારંગી બની જાય છે અને એટલા માટે એને આપણે એના આગળ ધ આર્ટિકલ વાપરીએ છીએ। ધીસ ઇઝ અ ડોગ, આ કૂતરો છે। ધ ડોગ ઇઝ બ્લેક પણ કયો, કાળા કલરના કૂતરાની જ વાત છે અને એટલા માટે ત્યાં નિશ્ચિત કૂતરો બની જાય છે કાળા કલરનો, એટલે આપણે એના આગળ આર્ટિકલ ધ વાપરીએ છીએ। અને મિત્રો જુઓ, હું અહીંયા રેડ કલરથી એનો નિયમ એટલા માટે રેડ કર્યો છે જેના કારણે તમે જ્યારે વાંચો ને ત્યારે તમને આ મગજમાં ફિટ થઈ જાય। તમે જ્યારે સાંભળતા જશો સાથે સાથે વાંચતા જશો તો તમે એ સમજશો કે કેમ એને રેડ કલરથી એ બતાવવામાં આવ્યું છે, કારણ કે નિયમ બની જાય છે। એટલે રેડ કલરથી લખ્યું છે કે જ્યારે પણ તમારે પ્રશ્નોનો જવાબ લખવો હોય ત્યારે તમને આ રેડ લાઇટ છે ને એ મગજમાં થશે। એક પ્રકારની રેડ લાઇટ જ થઈ જાય ને, ગ્રીન લાઇટ થાય આમ તો મગજમાં, પણ આપણે રેડ લાઇટ કહીએ તો તમને યાદ આવશે કે ભાઈ આ નિયમ મેં વાંચ્યો તો રેડ કલરથી સાહેબે લખ્યો તો ભાવિકભાઈએ, એટલે મને આજુ સુધી યાદ છે। એટલે એટલું આપણે સમજીએ કે જ્યારે આ વાક્યો જે મેં લખ્યા છે કે ધીસ ઇઝ અ કાઉ, ધ કાઉ ઇઝ વ્હાઇટ, આવું એક વખત પહેલાં વાક્યમાં જે નામ આવ્યું હોય એ નામનો ઉપયોગ એ જ સંદર્ભમાં જ્યારે બીજી વખત થતો હોય અને એમાં નિશ્ચિતતા બતાવાતી હોય ત્યારે હંમેશા આર્ટિકલ ધ વપરાય છે। બરાબર મિત્રો, હવે અહીં એક બીજા વાક્યો આપણે જોઈએ કે ધ સ્કાય ઇઝ બ્લુ, ધ સન રાઇઝ ઇન ધ ઈસ્ટ, ધ અર્થ ઇઝ રાઉન્ડ। હવે મિત્રો જુઓ, આ ત્રણ વાક્યો જે છે એ વાક્યમાં પ્રથમ વાક્યથી માંડી અને ત્રીજા વાક્યમાં બધાની આગળ ધ આર્ટિકલ મેં વાપર્યો છે, બરાબર, સન સ્કાય અને અર્થ। હવે ધ સન, ધ સ્કાય અને ધ અર્થ,
હવે મિત્રો અહીંયા જો અમે જે રાઉન્ડ સમજી લો જે રેડ કલરથી લખ્યું છે ને એનો નિયમ છે, સૃષ્ટિમાં જે વસ્તુ અનન્ય છે, અનન્ય એટલે જેની જોડ મળે નહીં, બીજું આકાશ મળે ના મળે, બીજો સૂર્ય મળે, આકાશમાં ક્યારે બીજો સૂર્ય ઉગે છે નથી, એક જ છે ભાઈ અર્થ, બીજી પૃથ્વી છે, ગ્રહો ઘણા બધા છે પણ પૃથ્વી છે નથી, અને ધ મૂન સમજો કે ચંદ્રમા, ચંદ્રમા છે, બીજો ચંદ્રમા મળે જ નહીં ભાઈ, બરાબર, ચંદ્રની ચાંદની બીજે ક્યાંય હોય જ નહીં, તો એ એક જ છે પૃથ્વી ઉપર, તેની બીજી કોઈ જોડ મળતી નથી. અને બીજી વસ્તુ, જે સનાતન સત્ય છે જેને કોઈ કાળે બદલી શકાય નહીં, બરાબર, પૃથ્વીની ઉત્પત્તિ થઈ તે પૃથ્વીનો સર્વનાશ થાય બરાબર ત્યાં સુધી એને કોઈ બદલી ન શકે. કહેવાનો મતલબ સર્વનાશ તો ભગવાન કરે ના થાય, પણ જ્યાં સુધી પૃથ્વીની ઉત્પત્તિ થઈ ત્યારથી માંડી એ સનાતન સત્ય છે. અહીંયા ત્રીજું વાક્ય સોરી બીજું વાક્યમાં એવું લખ્યું છે, ધ સન રાઇઝ ઇન ધ ઈસ્ટ, બરાબર, સૂર્ય પૂર્વમાં ઉગે છે. અહીંયા આમ તો રાઇઝીઝ આવે, મારી ભૂલ છે, અહીંયા જ્યારે હું PDF મૂકું ત્યારે આમાં સુધારી દઈશ, પણ અત્યારે તમે એ ભૂલને જરા મારી માફ કરજો, બરાબર. આ પહેલાં ને બીજા બંને વાક્યોમાં થોડી મારી ભૂલ છે, પહેલાં વાક્યમાં ધ ડબલ વખત લખાઈ ગયો છે અને બીજા વાક્યમાં ધ સન રાઇઝિઝ ઇન ધ ઈસ્ટ એવું આવે. નહીં તો ઘણા લોકો એમ કહે છે કે ભાઈ આ ગ્રામેટિકલ તમે ગ્રામર ભણાવો છો ને ગ્રામેટિકલ જ ખોટું છે, પણ એના માટે મને માફ કરજો. એટલે ધ સન રાઇઝિઝ ઇન ધ ઈસ્ટ, સન એટલે સૂર્ય પૂર્વમાં ઉગે છે. તો મિત્રો આ રીતે જે અનન્ય છે, અનન્ય વસ્તુ છે, અને જે સનાતન સત્ય છે જે ક્યારે બદલાતું નથી, તેવા નામોની આગળ હંમેશા આર્ટિકલ ધ વાપરવામાં આવે છે, બરાબર. હવે બીજું વસ્તુ, ધર્મગ્રંથો મહાકાવ્યોની નામોની આગળ પણ હંમેશા આર્ટિકલ ધ વપરાય છે. જે ધર્મગ્રંથો છે, જે મહાકાવ્યો છે, એવા નામોની આગળ પણ આર્ટિકલ ધ વપરાય છે. ધ બાઇબલ, ધ મહાભારતા, ધ રામાયણા, ધ કુરાન. હવે અહીંયા તમે જુઓ તો ધ બાઇબલ ખ્રિસ્તી ધર્મનું ધર્મ પુસ્તક છે, ધ મહાભારતા મહાકાવ્ય છે, ધ રામાયણ એ પણ મહાકાવ્ય છે, ધ કુરાન ઇસ્લામ ધર્મનું એ પવિત્ર ધર્મ પુસ્તક છે. તો મિત્રો જ્યારે આવા પવિત્ર ધર્મ પુસ્તકોના નામ હોય, પછી આવા કોઈ મહાકાવ્યોના નામ હોય ને, તો એની આગળ પણ આર્ટિકલ ધ આવે છે. અહીંયા ધ્યાનમાં રાખવા જેવી બાબત એ છે કે એ અને એન એ હંમેશા અનિશ્ચિતતા દર્શાવે છે, અને એ માત્ર એક વચન નામની આગળ આવે છે, બરાબર. એટલે આપણે એવું સમજવાનું કે જ્યારે કોઈ વસ્તુ અનિશ્ચિત હોય, એમાં ફેરફારને અવકાશ હોય, તો મિત્રો એવા નામોની આગળ હંમેશા આર્ટિકલ એ અને એન આવે છે, બરાબર. દાખલા તરીકે ધીસ ઇઝ અ બોય, ધીસ ઇઝ અ ગર્લ. હવે મેદાનમાં ઘણા બધા છોકરા ઊભા હોય ને તમે એમ કહો ધીસ ઇઝ અ બોય, હવે બધા છોકરાઓમાંથી કયા છોકરાની વાત છે આપણને ખબર જ નથી, ખાલી કહી દીધું ભાઈ આ છોકરો છે, તો એના આગળ અ બોય શબ્દ વાપરીએ. પણ આપણે જ્યારે એમ કહીએ ધીસ ઇઝ અ બોય હુ વિયર ધ વ્હાઇટ શર્ટ, બરાબર, કે કહો કે જેણે સફેદ કલરનો શર્ટ પહેર્યો છે એ, તો ધ બોય હુ વિયર અ વ્હાઇટ શર્ટ, ધ બોય હુ વિયર અ વ્હાઇટ શર્ટ, એ છોકરો કે જેણે સફેદ કલરનો શર્ટ પહેર્યો છે. તો આપણે અહીંયા આર્ટિકલ કયો વાપર્યો, ધ. તો આ રીતે વપરાય છે. બીજી વસ્તુ એ છે કે ધ આર્ટિકલ જે છે એ નિશ્ચિતતા બતાવે છે, અને એ એક વચન અને બહુવચન નામ બંનેની આગળ આવે છે, બરાબર. દાખલા તરીકે અહીંયા મેં ઉદાહરણ લખ્યું છે, ધ ગર્લ વિયરિંગ ગ્રીન ડ્રેસ, એ છોકરી કે જેણે ગ્રીન એટલે લીલા કલરનો ડ્રેસ પહેર્યો છે. અને જુઓ બહુવચન નામમાં પણ મેં ધ જ વાપર્યું છે, ધ ગર્લ્સ આર વિયરિંગ ગ્રીન ડ્રેસીસ, એવી આ છોકરીઓએ લીલા કલરનો ડ્રેસ પહેર્યો છે, તો એટલે મીન્સ કે છોકરીઓએ લીલા કલરનો ડ્રેસ પહેર્યો છે. તો મિત્રો અહીંયા એ સમજવાની જરૂર છે કે જ્યારે નિશ્ચિતતા દર્શક વાક્ય હોય, નિશ્ચિતતા બતાવાતી હોય, ત્યારે તેવા નામોની આગળ હંમેશા આર્ટિકલ ધ વાપરવામાં આવે છે. મિત્રો લખવામાં થોડી ઘણી ભૂલ થઈ ગઈ છે, બરાબર, પણ એ જ્યારે નીચે PDF હું ડિસ્ક્રિપ્શનમાં મૂકીશ ત્યારે એને સુધારી દઈશ મિત્રો, બરાબર. મિત્રો